હું 8-10 વર્ષથી અહીંયા ટીવી ચર્ચા કરવા માટે આવું છું કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે. મેં ક્યારેય એવી કોઈ વાત અનઓથેન્ટિક વાત ક્યારેય નથી મૂકી, છતાં પણ ક્યારેય તે ભારતીય જનતા પાર્ટીના આગેવાને ક્યારેય એવું નથી સ્વીકાર્યું કે મનહરભાઈ આ એક વાત બોલ્યા એ બહુ સાચી બોલ્યા છે અને એ બાબતે એને અભિનંદન આપવા પડે. મારા જેવો આગેવાન એક વખતની અનેક વખત એવું બોલ્યા છે કે કોઈ સારો નિર્ણય સરકારે કીધો હોય તો મેં ઊંચી આંગળી કરીને એની પ્રશંસા કરી છે. તો આ વાત આ લોકોની સંવેદના સાથે જોડાયેલી મેટરની ચર્ચા કરી રહી છે. રાજનીતિ કરવાના ઘણા બધા વિષયો હોય, જ્યારે કોઈના જાન જાય ત્યારે હું ખોટી વાત શું કામ મૂકું? તમારું સરસ મજાનું પ્લેટફોર્મ છે, દર્શકો જોવે છે, અમારી પણ થોડીક એ સમજને અને અમારી ભાવના હોય કે વાસ્તવિકતાને લઈને મૂકીએ. પ્રશ્ન એ છે હેમંતભાઈ, મને તમે સાવ સાચી વાત તમે પ્રિડિક્ટ કરજો કે જે બ્લેકલિસ્ટેડ કંપની પાસેથી જે ભારતીય જનતા પાર્ટી 1.25 કરોડ રૂપિયા ફંડ લઈ શકે એને કોન્ટ્રાક્ટ આપી શકવાની છે? હેમંત, તો આમાં મેં ક્યાં ખોટી વાત કરી? કોન્ટ્રાક્ટ મળી ગયા પછી આપ્યા હોય એને? કોન્ટ્રાક્ટ મળ્યા પહેલા દોસ્તી એમના ના થાય, હગાઈ થાય પહેલા પછી લગ્ન થાય ને? આ બધી જોડાણ તો થયેલું હોય ત્યારે. એવું નથી, લોએસ્ટ વન આવ્યો હોય તેને આપવું તો પડે ને. અને બીજું આપ્યા પછી એવા બ્લેકલિસ્ટેડ પાસેથી ઘણા ના ફંડ લીધેલા છે, એવું નથી કે રણજીત બિંદુ પાસેથી લીધા છે. પ્રશ્ન મારો સરવાળા એ છે કે તમે છત્રપતિ શિવાજી નામ રાખ્યું બ્રિજનું, હવે એ બ્રિજ 50 વર્ષના આયુષ્ય વાળો હતો. અમને અનિલભાઈ એમ કીધું એ કઈ કન્ડિશને તૂટ્યો છે, હજી તો ઓપરેશન ફીટ હતો, હજી સોંપાણો નતો વગેરે વગેરે, બરાબર. પણ હું એમ કહું છું કે તમારો આ છત્રપતિ શિવાજી બ્રિજ 50 વર્ષની આયુષ્ય સાથે 48 કરોડમાં બન્યો, તમે સરસ મજાનું નામ રાખ્યું, લોકાર્પણ કરી દીધું, એને 5 વર્ષમાં ઉતારવો પડે એવી પરિસ્થિતિ થઈ, જવાબદાર કોણ? સરકારને જવાબદાર હું કહું? હું કોના ઉપર આંગળી ચીંધીશ? હું જનતા છું, મને વિપક્ષ ને ગણો. તો મારે એ કેવું હોય કે હું સરકારની નિગરાની છે, સરકાર કોન્ટ્રાક્ટ આપે છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે અને અમદાવાદ જેવા શહેરની અંદર બની રહ્યા છે, લોકોની નજર સામે બની રહ્યા છે, છતાંય જો ભ્રષ્ટાચારી લોકો આટલું હદ સુધી તમારા છાતી ઉપર કરતા હોય એને તમે શું કરી દીધું? એને બ્લેકલિસ્ટેડ કર્યા તમે, એ જામીન ઉપર છૂટી ગયા, ફરી વાર નવી કંપની બનાવશે. તમે એવો નિયમ બનાવી શક્યા? હેમંતભાઈ મારી વાત પૂરી થવા દો. તમે એવો નિયમ બનાવી શક્યા કે રણજીત બિલકોન હોય કે એક્સ બિલકોન હોય કે અક્ષય હોય, એ વ્યક્તિ જે એ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા એ કોઈ પણ કંપનીમાં કામ કરે એ કંપની બ્લેકલિસ્ટેડ? નંબર બીજી વાત ટૂંકમાં હું આ ટૂંકમાં જ કરું. અત્યારે તમે કહો અત્યાર સુધીમાં પેપર ફૂટ્યા, અમે શું વાત કરી? મેં કોઈ ખોટી વાત કરી હતી? 25 પ્રકાર પેપર ફૂટ્યા છે, અમે ચર્ચાનો વિષય બનાવીએ છીએ. તમારામાં સમજણ નથી પડતી કે 25-25 વખત પેપર ફૂટે છે છતાંય તમારે સિસ્ટમ બદલતા નથી? પેપર એટલે બ્રિજ ફૂટે છે છતાંય સિસ્ટમ બદલ? સરવાળો એક જ સેકન્ડ સરવાળો મારો એ છે, આ અમારી વાત છે, જ્ઞાની હોય અજ્ઞાની હોય જે હોય તે. પ્રશ્ન એ છે જનતાનો અવાજ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ, સરકારને પૂછીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનને મેં એટલો જ સવાલ પૂછ્યો હતો કે તમે બ્લેકલિસ્ટેડ કંપની આવનારા દિવસોમાં કરી અને તમે બ્લેક પત્ર કે શ્વેત પત્ર કે બ્લુ પત્ર બહાર પાડી શકો એમ છો? કહેવાનું એ છે કે તમે એને જે આરોપી બનાવો છો, તમે જે વસ્તુની અંદર એને ઇન્વોલ્વ કરો છો, તમે આના ઉપરનું જે વિલાંગન કરો છો, આ પ્રશ્ન એ વારંવાર શું કામ થાય છે? 22 બ્રિજ તૂટ્યા ત્યાં સુધી સરકારે શીખ શું લીધી? સરકારે એમાંથી અને નવી ભૂલ ન થાય એના માટે શું શિખામણ લીધી? હવે અમને આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ કરવામાં નહીં કરો, કારણ કે અનિલભાઈ ને મારી વિનંતી છે કે આપણે 22 બ્રિજ પછી આપણે 23મો બ્રિજ ના તૂટે એના પછી કોઈ સરકાર પાસે કોઈ બ્લુ પ્રિન્ટ કોઈ બહાર આવશે કે કોઈ સરકારે એવી સઘન પરિસ્થિતિનું નિર્માણ થશે કે હવે જે થયું થયું, હવે ચલો આગળ અમે સકારાત્મક વિપક્ષ તરીકે બેઠા છીએ, ચલો તમે અમે સહકાર આપીએ, બન્યું. પણ હજી પણ જો તમે આમાં કોઈ ફેરફાર નહીં કરો તો સમયાંતરે બ્રિજ તૂટતા રહેશે, નિર્દોષ લોકોના જાન જશે. આ પરિસ્થિતિની અંદર સરકારની જવાબદારી સીધી છે. અમારા ઉપર માસલા ધોવાને બદલે સીધો જવાબ, વિપક્ષના સવાલનો જવાબ જનતાને આપવાનો રહે એ વાતની આપણી લાગણી.